નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય આસપાસની જે નવી શોધપોથી આવેલી છે 2023ની આવૃત્તિ, એ નવી આવૃત્તિના આપણે ચાલો યાદ કરીએના અહીં આપણે પાના નંબર 1 થી 14નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જેમાં પ્રશ્ન 1 છે, કબૂતરનો માળો કઈ જગ્યાએ જોવા મળે છે? તો કબૂતરનો માળો કૂવાની બખોલમાં, ઘરમાં પણ જોવા મળે છે, તેમજ અવાવરું જગ્યાએ વધારે જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 જે ગુજરાતીની કેકારોની શ્વધ્યન પોથી આવેલી છે, તે કેકારોના તમામ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે કેકારોના તેમજ ગણિતના સોલ્યુશનો પણ જોઈ શકો છો. આસપાસનું પ્લેલિસ્ટ પણ આપેલું છે. પક્ષીઓને બચાવવા માટે શું શું કરી શકાય? તો વૃક્ષો બચાવવા પડે, કામ વગરના બાંધકામ બંધ કરવા પડે, તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ બંધ કરવો પડે. મને ઓળખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો, તમારી આસપાસ જોવા મળતા જો મોટા જૂથમાં રહેતા હોય તો તમારે તેને ત્યાં લાલ રંગ પૂરવાનો છે, અને એકલ દોલક રહેતું હોય પ્રાણી તો ત્યાં તમારે લીલો રંગ પૂરવાનો છે. તો તમે જોઈ શકો છો, હાથી બરોબર એકલ દોલક નથી રહેતો, પણ હાથી ક્યાં રહે છે? હાથી જૂથમાં રહે છે, એટલે આપણે ત્યાં પૂરીશું લાલ રંગ. સસલું લીલો, મધમાખી લાલ, કૂતરો બિલાડી લીલો, ગરોળી લીલો. ત્યારબાદ છે મધમાખી લાલ, કબૂતર લાલ, હરણ લાલ, કીડી કાગડો લાલ, શિયાળ લીલો, વાઘ લીલો, કીડી લાલ અને ગાય લીલો. માળો બનાવવાની સામગ્રી, તો ચકલી જે છે એ સડેકડા છે, તડકડા છે, પાંદડાનો ઉપયોગ કરે. સુગરી લીલા વૃક્ષના પાંદડાના રેશા, રૂ અને દોરાનો ઉપયોગ કરે. કબૂતર સળી અને સડેકડા. દરજીડો પાન સળી પછી તે ગૂંથવા માટે રૂના તાર બનાવે, એટલે રૂ પણ લખજો. કાગડો સળી અને સાઠીકડા. હવે પ્રાણીઓની નોંધ લખવાની છે, તો કે ભાઈ આ જે પ્રાણી છે એ શું છે? તો કે ગાય. એનો રંગ છે રાતો, અવાજમાં ભાંભળે છે, દૂધ આપે છે, ગમે છે? તો કે હા. મધમાખી કાળો રંગ, ગણગણે, મધ આપે, ગમે છે? તો મેં ના લખ્યું છે, કારણ કે તે ડંખ મારે એટલે. કથાઈ હાથી ચીંઘાડે, અને ભાર વાહન માટે હાથી ઉપયોગી છે, ગમે છે? મને ગમે છે. તમને ગમતું હોય તો તમારે પણ હા લખવાનું. 5 કરતા વધુના સમૂહમાં રહેતા પ્રાણીઓ, તો હરણ છે, બકરી, ઘેંટા, ભૂંડ, રોજડા, વાંદરો વગેરે ઝુંડમાં રહે છે. તમારી આસપાસ રહેતા લોકોની વિગતો લખવાની છે, બરોબર. તમે અહીં મમ્મી પપ્પાનો પૂછીને પણ વિગત લખી શકો છો. તમારા ઘરની ડાબી તરફ, અહીં મેં મારા ઘરને ધ્યાનમાં રાખીને લખ્યું છે, તો કે મારા ઘરની ડાબી બાજુ મહેશભાઈ રહે છે. પહેલા ક્યાં રહેતા હતા? તો કે પહેલા અહીં જ રહેતા હતા, એટલે જે આપણા જૂના પાડોશી હોય એમાં આ જ વિગત આવે, પહેલા અહીં જ રહેતા હતા. તમારા ઘરની જમણી બાજુ, તો મેં લખ્યું છે વિશાલભાઈ રાજકોટ ધંધા માટે, ઘરની પાછળ આર્યભાઈ ભચાઉ નોકરી માટે, ઘરની આગળ વિક્રમભાઈ અહીં જ રહેતા હતા, અને મિત્રના ઘર જે છે એના પપ્પાનામ અતુલભાઈ છે, અને તે સુરતથી આવ્યા છે અને ધંધા માટે આવ્યા છે, બરોબર. તો આ વિગત જે છે એ તમારી ને મારી અલગ રહેશે. વિચારો અને લખો, બરોબર. હવે આપણે ઘણીવાર પરિવારના સભ્યોનું સ્થળાંતર થતું હોય છે, તો તમારી આજુબાજુ કોઈનું સ્થળાંતર થયું હોય, એટલે કે બીજે રહેવા ગયા હોય, તો આપણે એ લખવાનું છે. મેં લખ્યું છે મારી બાજુમાં રહેતા વિવેકભાઈ, તેની શિક્ષકમાં નોકરી લાગતા તેમણે ભુજમાં સ્થળાંતર કર્યું. તો તમે જો ગામડામાં રહેતા હશો તો તમારી આજુબાજુ એવા ઘણા લોકો હશે કે જે શહેરમાં નોકરી માટે અથવા તો અન્ય કારણે સ્થળાંતર કર્યું હશે, એ અહીં લખવાનું. મારી બાજુમાં રહેતા શ્યામભાઈ, તેમના વ્યવસાયને કારણે તેમણે સુરત સ્થળાંતર કરેલ છે. સ્થળાંતર પછી નવી જગ્યાએ શું શું કરવું પડે? તો સ્થળાંતર કરનાર વ્યક્તિએ નવી જગ્યાએ રહેવા માટે સૌથી પહેલા શું કરવું પડે? મકાન શોધવું પડે છે. જો કામ ધંધો શોધવાનો હોય તો તેની પણ વ્યવસ્થા કરવી પડે છે. જો બાળકો અભ્યાસ કરતા હોય તો તેની માટે શાળા પણ શોધવી પડે છે. સ્થળાંતરનું વર્ગીકરણ કરવાનું છે, જેમાં પહેલું છે કાયમીમાં આવશે સ્ત્રીના લગ્ન, બંધ બાંધવો, દુષ્કાળ, યુદ્ધ અને ધંધો. હંગામીમાં નોકરી, અભ્યાસ, પ્રવાસ, રોગચાળો અને પૂર. ત્યારબાદ જોઈએ મુહાવરો આપેલો છે, એમાં તમારે કઈ સામગ્રી ક્યાંથી આવે છે લખવાનું છે. મીઠાઈ, તો ઘરના સભ્યો કોઈ પણ લાવે, પપ્પા છે, દાદા છે, ભાઈ છે, કોઈ પણ લાવે, એટલે મેં લખ્યું છે ઘરના સભ્યો. ડેરીએથી આવે છે, બરાબર, દુકાનેથી પણ લખી શકાય. જે ડેરી વાળો છે, દુકાન વાળો છે, જાતે બનાવે છે, અને તે મીઠાઈ માટે સામગ્રી ક્યાંથી લાવતો હશે? તો કે પશુપાલક પાસેથી લાવતો હશે. ત્યારબાદ છે કપડાં, તો કે કપડાં ઘરના સભ્યો લાવે દુકાનેથી, અને દુકાનદાર ક્યાંથી લાવે? કારખાનેથી. અને કાપડ બનાવવા માટે રૂ જે છે, કાચો માલ છે, ક્યાંથી આવશે? ખેડૂત પાસેથી. પુસ્તકો પપ્પા લાવે દુકાનેથી, અને પુસ્તકો ક્યાંથી આવે? ફેક્ટરીમાંથી.
બરોબર અને પુસ્તકો માટે કાચો માલ ક્યાંથી આવે તો કે જંગલમાંથી બરોબર કાગળ જે છે એ વૃક્ષમાંથી બનેલું વૃક્ષ ક્યાં હોય જંગલમાં તો આપણે લખી શકીએ જંગલમાંથી ત્યારબાદ છે શાકભાજી તો શાકભાજી મમ્મી લાવે શાક માર્કેટથી માર્કેટ યાર્ડમાં અને શાકભાજી ક્યાંથી આવે ખેતરમાંથી ચિત્ર જોઈને સામગ્રી ક્યાંથી મળે છે લખવાનું છે તો સૌથી પ્રથમ આપણને આપેલું છે ઇન્જેક્શન કોણ વેચે મેડિકલ સ્ટોર કારખાનેથી આવે માણસો બનાવતા હશે સાથી કામદારો એની મદદ કરતા હશે એનો ઉપયોગ શું તો કે રોગ દૂર કરવાની દવા આપી શકાય શરીરમાં દવા લિક્વિડ સ્વરૂપે દાખલ કરવી હોય તો ઇન્જેક્શનની જરૂર પડે સાયકલ સ્ટોરમાંથી આવે એજન્સીમાંથી લાવતા હશે ફેક્ટરીના માણસો બનાવતા હશે સાથી કામદારો મદદ કરતા હશે ઉપયોગ તો કે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકાય છે તમે પણ વાપરતા હશો જ કુંભાર જાતે બનાવે માણસો પરિવારના સભ્યો મદદ કરે ને માટલાનો ઉપયોગ ઠંડુ પાણી પીવા મળે સામગ્રી કોણ કોણ જોડાયું હશે તો પાણીનું માટલું છે એમાં કુંભાર અને તેનો પરિવાર ખેડૂત પરિવાર અને શાકભાજી વેચનાર બંનેનો અહીં સમાવેશ થશે આઈસ્ક્રીમ તો કે આઈસ્ક્રીમ કંપની અને તેને દૂધ વેચનાર પશુપાલક દાબેલી બેકરી વાળો અને તે માટે જે સામગ્રી જોઈ શાકભાજી ને એવું તે ખેડૂત પાસેથી લાવતો હશે ચોકલેટ કારખાના વાળો અને દુકાનદાર ચલો આ જે માહિતી છે એ તમારે તમારી રીતે વ્યક્તિગત ભરવી પડશે તમારા ઘરના સભ્યનું નામ તેનો ઉઠવાનો સમય અને તેનો રાત્રે સુવાનો સમય અને તે દિવસ દરમિયાન કઈ પ્રવૃત્તિ કઈ જવાબદારી નિભાવે છે તે લખવાનું છે અહીં તમારે તમારા મમ્મીને પૂછવાનું બરોબર આ જે છે એ ઉદાહરણરૂપ છે કારણ કે તમારા માતા પિતાનું નામ જે હોય તે લખવું પડશે તમારા ભાઈ બહેનનું તમારા દાદા દાદીનું જે નામ હશે એ લખવું પડશે પાણીનો બગાડ ક્યાં ક્યાં થાય છે તો પાણીનો બગાડ જાહેર પાણીના પરબ પર અવેડા પર બસ સ્ટેશને પાણીના નળ પર વગેરે જગ્યાએ બગાડ થાય છે પાણી બચાવવા શું કરવું જોઈએ તો જરૂરિયાત પૂરતો જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ ટપકતા નળ બદલવા જોઈએ વપરાયેલા પાણીનો અન્ય ઉપયોગ કરવો જોઈએ તમારી આસપાસ ક્યાં પાણીનું બધું બગાડ જોવા મળે છે તો મારી આસપાસ પાણીના નળ પાસે તેમજ અવાડા પર પાણીનો બગાડ થતો જોવા પડે જોવા મળે છે ઘણીવાર શું થશે તો કે પાણીના જે નળ છે એમને એમ લોકો ચાલુ મૂકી દેતા હોય છે જે બગાડ છે પાણીનો પાણી બચાવવા તમે શું કરો છો તો કે હું જરૂરિયાત પૂરતો જ પાણીનો ઉપયોગ કરું છું વધેલું પાણી વૃક્ષોને પીવડાવું છું તમે જોયેલી જે વનસ્પતિ છે તેમાં લીલો રંગ પૂરવાનો છે મેં અહીં લાલ પૂર્યો છે પણ તમે અહીં લીલો રંગ પૂરજો જે જે વનસ્પતિ તમે જોઈ છે તેમાં તમારે લીલો રંગ પૂરવાનો ન જોવી તેમાં કંઈ જ કરવાનું નથી ચલો કોષ્ટક છે કોષ્ટકમાં સૌ પ્રથમ આ રીતે તમારે પ્રાણીઓ શોધવાના છે પોપટ વાઘ કોયલ શિયાળ બકરી સિંહ છે હરણ છે કબૂતર છે ચકલી અજગર બુલબુલ વગેરે છે હવે એનું તમારે અહીં એક વાક્ય લખવાનું છે તો મેં લખ્યું છે કાગડો કાગડો કુદરતનો સફાઈ કામદાર છે સિંહ સિંહ જંગલનો રાજા છે હરણ કૂદકા મારે છે બકરી ઘાસ ખાય છે કાબર કલબલ કરે છે ગાય દૂધ આપે છે ચકલી ચીંચી કરે છે કબૂતર કૂવામાં માળો બનાવે છે બુલબુલ ઝાડ પર બેઠું છે અજગર બકરીને ગળી ગયું પોપટને મરચા ભાવે છે વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે મગર પાણીમાં રહે છે કોયલ ટહુકા કરે છે આ રીતે ત્યારબાદ છે પ્રાણીઓના નામ સાથે તેમના રહેઠાણની જોડી બનાવો બરોબર તો અહીંથી જ આપણે જવાબ લખવાનો છે અહીંથી જ તો મધમાખી મધપૂળો ચકલી માળો વાઘ બોળ બકરી વાળો તબેલો ઘોડો અને સાપ તો રાફડો ત્યારબાદ જોઈએ મસાલો તો કે જીરું છે તેનો રંગ કથાઈ એનો સ્વાદ તીખો લવિંગનો રંગ કાળો એનો સ્વાદ તીખો મીઠું રંગ સફેદ અને સ્વાદ ખારો હળદરનો રંગ પીળો હોય અને તે સ્વાદે તુરો હોય તુરો સ્વાદ લખવાનો છે દૂધ આપનાર તો કે ગાય અને બકરી તમારે માત્ર ગોળ રાઉન્ડ કરવાનું છે સિંગડા તો કે ભેંસ અને સાબરને હોય અને બળદ માંસ તો કે સિંહ ચિત્તો અને મગર એ માંસાહારી પ્રાણી શાકાહારીમાં બકરી બળદ ને ભાર વાહનમાં આવશે ઊંટ ગધેડું અને ઘોડો બરોબર ત્યાં જ આપણે રાઉન્ડ કરવાનું હતું ચલો તમારા ઘરે ઘી ક્યાંથી આવે ચલો મમ્મીને પૂછીને લખજો મેં લખ્યું છે મારા ગામના પશુપાલક માવજીભાઈ પાસેથી અમે ઘી લઈએ છીએ તમે ઘરે બનાવતા હોય તો એમ પણ લખી શકાય અમે ઘી ઘરે બનાવીએ છીએ મેં ગાય અને ભેંસનું દૂધ પીધું છે તમે જે પ્રાણીનું પીધું હોય તે લખવાનું કયા પક્ષીઓ માળા બનાવે તો કે ચકલી કબૂતર તમે જે જોયા હોય તે સુગરી દરજીડોના માળા જોયા છે પીછાવાળા કોઈ 10 પક્ષીઓના નામ તો ચકલી મોર કબૂતર કાગડો કોયલ હોલો કાબર પોપટ કુકડો અને ઢેલ કયા કયા પક્ષીઓના અવાજની નકલ કરતા આવડે છે તો મેં લખ્યું છે કોયલના અને કાગડાના તમને જે પક્ષીની અવાજની નકલ કરતા
આવડતી હોય તે લખવું. જુઓ અને રંગ પૂરો. હવે જે પક્ષીઓ જે લોકો જમીન પર રહે છે ત્યાં લાલ રંગ પૂરીશું, ઉડે તેમાં લીલો રંગ પૂરીશું, અને જમીન અને પાણી બંને જગ્યાએ રહેતા હોય ત્યાં આપણે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો વાદળી રંગ પૂરવાનો છે. તો ચકલીમાં લીલો રંગ આવશે, જ્યારે મગર અને દેડકો છે ત્યાં તમારે વાદળી રંગ પૂરવાનો છે. બરોબર, વાદળી વાદળી રંગ પૂરવાનો છે. કબૂતર પછી જે પોપટ છે એમાં લીલો, કૂતરામાં લાલ, ગાયમાં લાલ, મોરમાં લીલો, કાચબામાં જમીન અને પાણી બંને જગ્યાએ રહેલી ત્યાં તમારે વાદળી રંગ પૂરવાનો. ગાય સોરી સાપ અને સસલું ત્યાં લાલ આવશે અને સાહમૃગ લીલો. ચલો શાકભાજીને ઓળખવાની છે તો આ શું છે, ભીંડો છે, રંગ લીલો, સ્વાદ તુરો, શાકભાજી બનાવવા તેનો ઉપયોગ થાય. લીંબુ પીળો, ખાટો અને શરબત બનાવવા. આ બીટ છે, બરોબર, બીટનો રંગ કેવો હોય, ગુલાબી હોય, સ્વાદ ગળ્યો હોય અને સલાડ બનાવવા. આ છે કારેલું, તો લીલો રંગ, કડવો સ્વાદ અને શાક બનાવવા. વર્ગીકરણ કરવાનું છે આકાર મુજબ, તો બોર, શક્કરપેટી, કોબી, સફરજન, મોસંબી એ કેવા હોય, ગોળ. રાયણ છે, કેળી છે, પપૈયું છે એ લંબગોળ હોય. અને નળાકાર, તો સરગવો છે, કાકડી છે, દૂધી છે, તુરિયા એનો આકાર નળાકાર હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચાલો યાદ કરીએના ભાગ એકનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ડિસ્કશન બોક્સમાં જઈને તમે ગુજરાતી ગણિત અને આસપાસની સ્વ અધ્યયન પોથીના તમામ વિડીયો આપેલા છે.